વૈશાલી તું શું કહી રહી છે આવું તો કોઈ દિવસ બને વૈશાલી ફ્લેટના પાર્કિંગમાં હતી અને સામેથી આવતી નીમા એ તેના પર અચાનક જાણે કે ચડતી લેતી હોય એમ બોલી ઉઠી વૈશાલીના આ વાતની જાણ હોય એમ કશું જ બોલ્યા વગર પાછળ ફરીથી બોલી હમ શું હું હું તારી વાત માનવા તૈયાર નથી હવે મને ફૂડ પાડીશ કે સાચું શું છે તું અને ચિરાગ જ ચાવ છો ને બોલ ને મારો અંદાજો સાચો છે તારે મને કહેવું ન હતું તો કંઈ નહીં પરંતુ આવું બહાનું કેમ તે મને હર્ટ કરી છે હો વાત કઢાવવા અથાક પ્રયત્ન કરતી નીમા ત્યાં જ ઊભી રહી નીમા તને નથી લાગતું તું કંઈક વધુ પડતું રિએક્ટ કરી રહી છે હા આપણે સારા મિત્રો છીએ પરંતુ મને લાગે છે તને લાગે છે આ તારા ઘરની વાત છે એમ જ ને આ વાક્ય નિમાએ વૈશાલી પાસેથી કોણ જાણે કેટલી વાર સાંભળ્યું હશે કે હવે તો એને પણ ખબર હતી કે એ આ જ બોલશે હા નિમા એ જ કોણ જાણે કેટલી વાર મેં તને કહ્યું છે પરંતુ તું તો ઠેરની ઠેર જ છે સારું સાંભળ તું જે માને છે એ ખોટું છે અને જે મેં કહ્યું તું ને એ જ સાચું છે સમજી વૈશાલીનું વાક્ય હજી તો પૂરું થાય ત્યાં તો શોભાબેન નીચે આવીને ઊભા રહ્યા રંગે જરા એવા શ્યામ વર્ણ પણ એકદમ ભપકાદાર વ્યક્તિત્વ સ્વભાવે હસમુખા એમને જોતા કોઈ એમની ઉંમરનો અંદાજ લગાવી શકે નહીં પોતાની યુવાનીમાં મિસ ગુજરાત રહી ચૂકેલા શોભનાબેન હંમેશા વૈશાલીને કહેતા બેટા આપણી પર્સનાલિટી એવી હોવી જોઈએ કે સામેવાળા અંચાઈ જાય વૈશાલી પરણીને આવી ત્યારે એકદમ સાદી સીધી કોઈ દિવસ મેકઅપને હાથ પણ નહોતો લગાડ્યો અહીં આવી શોભાબેન સાથે રહી બધું શીખી ગઈ હા મમ્મી ચાલો આઈ એમ રેડી શોભાબહેન ગાડી પાસે આવી ઊભા રહ્યા નમસ્તે આંટી તમે ખરેખર વૈશાલી સાથે નીમા થોડી વાર માટે જાણે કે આભી જ બની ગઈ હતી શું કંઈ સમજાય એવું બોલ બેટા કોઈ પ્રશ્ન છે જે તું મને નહીં ખાલી વૈશાલીને જ કહેવા માગે છે વૈશાલીને લાગ્યું કે આખી વાત આડે પાટે ચડે એ પહેલાં રોકી દેવી જોઈએ મમ્મી નાના ના તમે સમજો છો એવું કંઈ નથી તમે તો જાણો છો ને નિમાને નાની અમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દે છે બસ આજે પણ એ જ થયું છે ઓ કેમ કઈ વાતનું બહેનશ્રીને વતેસર કર્યું છે જરા મને પણ ખબર પડે તો આંટી હું વૈશાલીને કાલને પૂછી રહી છું કે એ કોની સાથે જવાની છે પરંતુ મને ચેડવવા કહે છે કે મમ્મી સાથે એવું તે કેવું તોભાબહેનને આખી વાતનો ચિતાર મળી ગયો હોય એમ ચહેરા પર હળવીશ મુસ્કાન સાથે બોલ્યા અચ્છા તો આ વાત છે બેટા વૈશાલી એકદમ સાચું જ કહે છે આજે અલબત્ત બસ અત્યારે અમે બંને જઈ રહ્યા છીએ હું એટલે જ તો ફટાફટ તૈયાર થઈને નીચે આવી છું આ વૈશાલી મારા કરતાં સારી દેખાય ને એટલા માટે મને ખૂબ જ ઉતાવળ કરાવી છે હો વૈશાલી અને શોભાબેન હસી પડ્યા નીમા સ્થિત પ્રજ્ઞ થઈને બોલી પણ વૈશાલી તું તો કહેતી હતી ને કે ડેટ પર જવાની છે તો હા બિલકુલ હું ડેટ પર જ જઈ રહી છું ફરક માત્ર એટલો જ છે કે ચિરકની સાથે નહીં પણ મમ્મીની સાથે આવું તે કેવું ડેટ પર તો પતિ બોયફ્રેન્ડ કે પછી કોઈ પણ પુરુષ સાથે જ જવાય ને આમ સાસુ સાથે મને તો આના સમજાય સાસુ સાથે તો માત્ર રસોડે કે પછી શાક માર્કેટ જ જવાય ના બેટાનીમાં અમારા સંબંધો કંઈક અલગ અલબેલા છે અમે ભલે સાસુ બહુનો સંબંધ ધરાવીએ છીએ પરંતુ હું એની સાસુ થવાને બદલે મિત્ર થવાનું વધુ પસંદ કરીશ એક સાસુ વહુ કેમ ડેટ પર ન જઈ શકે મારા મતે તો દરેક સાસુએ એની વહુને ડેટ પર લઈ જવી જોઈએ આના લીધે સંબંધ વધુ મજબૂત બને છે રોજબરોજની જિંદગીમાંથી બહાર નીકળીને આવું કંઈક કરવાથી બંનેને તાજગી અનુભવાય છે ક્યારેક પરિસ્થિતિઓના કારણે આવતી કડવાશ પણ આમ કરવાથી દૂર થાય છે આ એક એવો સમય છે જ્યારે સાસુ અને વહુ બંને દિલ ખોલીને એકબીજાની વાતો સમજવાનો અને સ્વીકારવાનો પ્રયત્ન કરે છે સ્ત્રી લગ્ન પહેલાં પોતાની માતા સાથે આવો સમય અચૂક વિતાવતી હોય છે તો લગ્ન પછી સાસુ સાથે શા માટે નહીં સાસુ તરીકે મને લાગે છે કે હું જેટલી સહુલિયત આપીશ તથા વહુને સાસુ બની નહીં પણ એક દોસ્ત બની એની સાથે રહીશ તો એ પણ ઘર અને પરિવારને સારી રીતે અપનાવશે હા હું ચોક્કસપણે એ પણ માનું છું કે સાસુએ મા બનવાની જરૂર નથી માત્ર મિત્ર બની ઘર સંસારને આગળ ધપાવવાની જરૂર છે આજના આધુનિક જમાનામાં જ્યારે બહુ ઘર અને નોકરીની સાથે એક નવા કુટુંબને અપનાવી આગળ વધતી હોય તો સાસુ પણ એ કરી જ છે આપણે ત્યાં હજી એવી માન્યતા છે કે સાસુ અને વહુ આવી રીતે ખાલી પોતાની સાથે છતાં બંને એકબીજા સાથે રહી ક્વોલિટી સમય પસાર કરે એવું શક્ય નથી પરંતુ હું માનું છું કે બંને વચ્ચે મનમેળ બેસાડવા માટે આવું કરવું જરૂરી છે આજે વૈશાલી પાંચ ડગ આગળ વધે છે તો મારે પણ બે ડગ વધવું જ જોઈએ ખરેખર જુઓ ને તો ક્યારે આવી ડેટ કુટુંબને હસતા રમતા સાચવવા માટે અને ખીલવા માટે જરૂરી છે ચોરે ચોટે બેસીને એકબીજાની નિંદા કરી સંબંધોમાં તિરાડ ઊભી કરવી એ ક્યાંનું ન્યાય છે કહેવાય છે ને કે પતિના મન સુધી પહોંચવાનો રસ્તો એના પેટ સુધી છે તો હું એવું માનું છું કે સાસુ બહુના સુમેળ સંબંધનો રસ્તો આવી નાની દેટ છે આંટી ખરેખર આજે મને સમજાયું કે તમારા સંબંધો કેમ આટલા સરળ અને મીઠાશથી ભરપૂર છે હું પણ આ દિશા તરફ આગળ વધવા પ્રયત્ન કરીશ નીમાએ કહ્યું બિલકુલ બેટા વૈશાલી સામે જોતા શોભાબેને કહ્યું ચાલો બહુજી આપણે પ્રસ્થાન કરીએ આપણને ડિનર ડેટ માટે મોડું થઈ રહ્યું છે ત્રણે ખૂબ જોરથી હસી પડ્યા